Hi friends, standard 6 અને મેથ સબ્જેક્ટ ની અંદર આપણે સ્વાધ્યાય 3.3 એનો આપણે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 ની અંદર નીચે આપેલી સંખ્યાને આપણે ખાલી જગ્યા ભરવાની છે અને એમાં સૌથી મોટો અંક અને સૌથી નાનો અંક આપણે શોધવાનો છે જેથી આપણે એ સંખ્યાને 3 વડે વિશેષ ભાગી શકીએ. તો એમાં કયો નાનો અંક મૂકી અને કયો મોટો અંક, તો આપણે વિદ્યાર્થી મિત્રો 0 થી 9 ની અંદરની સંખ્યા શોધવી પડશે. કારણ કે 10 એ બે અંકની સંખ્યા થઈ જાય છે તો એ શક્ય નથી, આપણે એક જ અંક જોઈએ છે. તો 0 થી 9 ની અંદર કઈ નાની સંખ્યા હશે અને 0 થી 9 ની અંદર કઈ મોટી સંખ્યા હશે તો આપણે અહીંયા જોઈએ. તો સૌથી પહેલા આપણે જે સંખ્યા છે આપણે અહીંયા જે સંખ્યા શોધવાની છે એ સિવાયની સંખ્યાઓ એટલે કે 6 + 7 + 2 + 4 6 ને 7 13 13 ને 15 15 અને 4 19 19 એ 3 નો ગુણક નથી એટલે કે 3 વડે ભાગી શકાતા નથી. તો 3 ના ગુણકો કયા છે? 3 ના ગુણકો બરાબર 19 કરતા મોટા, જે 19 કરતા મોટા હોય આપણે મોટા હોય એવા 21 24 27 30 કેટલાય છે. હવે આપણે 21 માંથી 19 બાદ કરીએ તો 2 મળે, તો અહીં આપણે 2 ઉમેરીએ. હવે 19 માં આપણે 2 ઉમેરીએ તો 21 મળે અને એ સંખ્યા એ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. હવે 24 માંથી આપણે 19 ની બાદ બાકી કરીએ તો આપણને કેટલા મળે? 24 માંથી 19 5, 27 માંથી 19 ની બાદ બાકી કરીએ તો આપણને મળે 8 અને 30 માંથી આપણે જો 19 ની બાદ બાકી કરીએ તો આપણને મળે 11. હવે આ 11 તો વિદ્યાર્થી મિત્રો આવે જ નહીં, કારણ કે બે અંકની સંખ્યા આપણે અહીંયા મૂકી શકીએ નહીં. તો સૌથી નાની સંખ્યા આપણે કઈ મૂકીએ? 2. અને સૌથી મોટી સંખ્યા કઈ મૂકીએ? તો 8. અહીંયા 2 અને 8 મૂકીએ તો આપેલ જે સંખ્યા બને છે એટલે કે સૌથી નાની સૌથી નાનો અંક 2 મૂકતા જે આપણે ખાલી જગ્યા આપેલી છે 2 મૂકતા આપણે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. અને હવે મોટી સંખ્યા કઈ મૂકીશું? તો 8. સૌથી મોટો અંક 8 મૂકતા 8 6 7 24 ને 3 વડે ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌથી નાની સંખ્યા અહીંયા આપણે 11 મળ્યા એમ તો આગળ જઈએ તો ઘણા બધા, પણ 2 અંકની સંખ્યા આપણે અહીંયા ખાલી જગ્યામાં મૂકી શકીએ નહીં. આપણે 1 અંકની સંખ્યા આપણે ત્યાં મૂકી શકીએ છીએ. તો હવે અહીંયા જો 2 ઉમેરીએ તો 19 માં 2 ઉમેરીએ તો આપણને 21 મળે અને 21 એ 3 વડે આપણે એને ભાગી શકીએ છીએ. અને જો 2 ની જગ્યાએ મોટો અંક 8 મૂકીએ તો 19 માં 8 ઉમેરીએ તો આપણે એનો સરવાળો 27 મળે અને એ સંખ્યા વડે આપણે એને ભાગી શકીએ છીએ. હવે આગળ એવી એક સંખ્યા છે પણ એમાં આપણે વચ્ચેનો અંક શોધવાનો છે અને આપણે યાદ રાખવાનું કે સંખ્યા 2 અંકની હોવી જોઈએ નહીં. તો 0 થી 9 ની અંદર આપણે 0 થી 9 એમાં 1 અંકની આપણે સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા આ બે સંખ્યાનો સરવાળો અહીંયા આપણે જે ખાલી જગ્યા છે આપણે શોધવાની છે. તો આપણે આપેલ સંખ્યાનો સરવાળો કરીશું તેમાં કેટલા ઉમેરીશું તો આપણને સૌથી નાનો અને સૌથી મોટો અંક મળશે. વિદ્યાર્થી મિત્રો તો 7 ને 4 11, 11 ને 6 17, 17 ને 5 22, 22 ને 2 24. હવે 3 ના ગુણકો તો 24 એ 3 નો ગુણક છે
3 ના આપણે 3 વડે 24 ને ભાગી શકીએ છીએ તો આ સંખ્યામાં આપણે શું ઉમેરીએ તો શૂન્ય આપણે બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી તો 24 સોરી 3 ના ગુણાકો જોઈએ 3 ના ગુણાકો 24 પણ 3 નો ગુણાકાર છે એટલે 24 27 30 33 આ 3 ના ગુણાકો છે હવે આપણે 24 માંથી 24 બાદ કરીએ तो 0 27 માંથી આપણે 24 બાદ કરીએ છીએ તો 3 30 માંથી 24 બાદ કરીએ તો 6 33 માંથી 24 બાદ કરીએ તો 9 અને આગળ 36 માંથી આપણે 24 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે 12 હવે 12 આપણે લઈ શકીએ નહીં કેમ કેમ ન લઈ શકીએ કે બે અંકની સંખ્યા છે અને આપણે અહીંયા બે અંકની સંખ્યા મૂકી શકીએ નહીં તો આપણે એક અંકની સંખ્યા સૌથી નાની સંખ્યા 0 છે અને સૌથી મોટી સંખ્યા કેટલી છે 9 આમાં જો 0 મૂકીએ તો આપણને 24 ના 24 મળે અને 9 મૂકીએ એટલે કે 24 માં આપણે જો 9 મૂકીએ તો આપણને 33 મળે અને જે આપણે 3 વડે ભાગી શકાય છે તો અહીંયા આપણે લખીશું સૌથી નાનો અંક શૂન્ય મૂકતા અહીંયા શૂન્ય મૂકીએ તો 47 65 0 2 ને 3 વડે ભાગી શકાય અને સૌથી મોટો અંક 9 મુક્તા 47 9 2 ને 3 વડે ભાગી શકાય તમને 3 ની ચાવી તો યાદ રહેશે કે આપેલ અંકોના સરવાળાને જે આપેલ અંકો છે એના સરવાળો કરીએ અને મળતી સંખ્યાને જો 3 વડે આપણે ભાગી શકીએ તો આપેલ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો અહીંયા આપણે સૌથી નાનો અંક અને સૌથી મોટો અંક કેવી રીતે શોધવો એ આપણને અહીંયા આપેલું છે દાખલા નંબર 6 ની અંદર આપણે દાખલા નંબર 5 માં જેમ 3 ની ચાવી 3 ની ચાવી શું હતી કે આપેલ અંકોના સરવાળાને જો આપણે 3 વડે ભાગી શકીએ તો આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકીએ એવી જ રીતે 11 ની ચાવી 11 ની ચાવીને આપણે જમણી બાજુથી એકી સંખ્યાના અંકો અને જમણી બાજુથી બેકી સંખ્યાના અંકો વચ્ચેનો જો તફાવત આપણને 0 મળે અથવા તો 11 મળે તો આપણે આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો આપણે સૌથી પહેલાં શું કરીશું 11 વડે નિશેષ ભાગવા માટે જમણી બાજુથી અંકો તો આ 1 2 અહીંયા આપણે એક્સ તરીકે લઈ લઈએ અત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ તો 9 વત્તા 3 વત્તા 2 9 અને 3 એટલે કે 10 11 ને 12 અને 2 14 અને હવે બેકી સંખ્યાના અંકો એટલે કે 8 વત્તા x વત્તા 9 એટલે કે 17 વત્તા x હવે આપણે એમનો તફાવત લઈએ એટલે કે 17 વત્તા x ઓછા 14 આ એમનો તફાવત છે એટલે કે 17 માંથી 14 જાય તો 3 વત્તા x આ આપણને તફાવત મળે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો એક શૂન્ય મળવો જોઈએ એમનો તફાવત તો એક્સ વત્તા 3 જે આપણે આ છે એ જ અહીંયા લીધેલું છે 3 વત્તા x ની જગ્યાએ આપણે એક્સ વત્તા 3 કરેલું છે તો તફાવત કાં તો 0 મળવો જોઈએ તો આપણે જોઈએ અહીંયા એક્સ ની કિંમત શોધીએ તો એક્સ બરાબર અહીંયા 0 છે એટલે આ 3 પેલી બાજુ જાય એટલે -3 થઈ જાય ઋણ સંખ્યા છે જે અશક્ય છે ઋણ સંખ્યા આવી શકે નહીં હવે આપણે કાં તો 0 હોય કાં તો તે 11ના ગુણકમાં હોય તો આ તફાવત જે છે આપણને મળ્યો એક્સ વત્તા 3 બરાબર 11ના ગુણકમાં હોય એટલે કે 11 22 એવું કંઈ પણ હોઈ શકે તો આપણે 11 લઈએ તો એક્સ બરાબર 11 ઓછા 3
11 ઓછા 3 એટલે કે 8 માટે x બરાબર 8 આપણને જે સંખ્યા મળી આપણે અહીંયા x ની જગ્યાએ જો 8 મૂકીએ તો હવે આ સંખ્યાનો આપણે જો સરવાળો કરીએ તો અહીંયા તો આપણને 14 મળ્યા હતા અને x ની જગ્યાએ આપણે 8 મૂક્યા એટલે 17 અને 8 17 અને 8 25 અને 25 માંથી જો 14 જાય તો આપણને કેટલા મળે છે 11 જે 11 નો ગુણક બતાવે છે આ આપણે સંખ્યા સુધી એવી જ રીતે અહીંયા સૌથી પહેલા અહીંયા શું મૂકી દઈશું x જમણી બાજુથી એકી સંખ્યાનો અંક એટલે 4 4 8 x તો 4 4 x એટલે કે 8 x અને બેકી સંખ્યાના અંકો એટલે 8 9 અને 8 તો 8 ને 8 16 16 અને 9 તો 25 હવે આપણે એમનો તફાવત લઈ લઈએ તો તફાવત બરાબર 25 ઓછા 8 x એટલે કે 25 ઓછા 8 ઓછા x 25 માંથી 8 જાય 25 માંથી આપણે કેટલા બાદ કરવાના 8 એટલે કે 17 ઓછા x આ શું મળ્યો આપણને તફાવત હવે આપણે 11 ની ચાવી શું કહે છે કે તફાવત આપણો કા તો શૂન્ય હોવો જોઈએ કા તો 11 ના ગુણકમાં હોવો જોઈએ તો શૂન્ય માટે આપણે તફાવત ચેક કરીએ આ માઈનસ x ને આપણે પહેલું વેલ્યુ જોઈએ એટલે પ્લસ થઈ જાય તો x બરાબર આપણને 17 મળે છે આપણે શૂન્ય મળતો નથી તો આ સંખ્યા આપણને સાચી નથી હવે બીજી સંખ્યા જોઈએ તો જો આપણે x બરાબર 17 મૂકીએ જે બે અંકની સંખ્યા છે અને બે અંકની સંખ્યા છે માટે અશક્ય છે હવે આપણે એનો તફાવત 17 માઈનસ x અને 11 ના ગુણકમાં લઈએ તો આપણે x ને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય અને 11 ને આ બાજુ એટલે 17 ઓછા 11 અને x બરાબર 17 માંથી 11 જાય તો આપણને મળે 6 અને એક અંકની સંખ્યા છે આપણે x ની જગ્યાએ 6 મૂકીએ તો આપણે એને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ x બરાબર 6 મૂકતા આપણે સંખ્યા કઈ બની જાય 869484 ને 11 વડે ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા શું કર્યું એમનો તફાવત શોધ્યો તફાવતને આપણે શૂન્ય મૂકી અને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો અને એ જ તફાવતને આપણે 11 નો ગુણક 11 મૂકી અને આપણે સાબિત કરવાનો આપણે પ્રયત્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.4 ની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ સ્વાધ્યાય 3.4 ની અંદર આપણે ગુસા અને લસા કેવી રીતે શોધવો અને આ ગુસા અને લસા શું છે એના વિશેની માહિતી મેળવીએ તો ગુસા એટલે શું તો ગુસા અહીંયા સૌથી પહેલા સામાન્ય અવયવ ગુસા તો આપણે શોધીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ પણ પહેલાં આપણે સામાન્ય અવયવ શું તો એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સામાન્ય અવયવની આપણે એક સામાન્ય સાદી અને સરળ ભાષામાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો આપેલ જે સંખ્યા છે એના બધા સમાન સમાન એટલે કે સરખા અવયવ તો આપણે આપેલી સંખ્યા ધારો કે અહીંયા 8 અને 12 છે 8ના અવયવ આપણે અવયવ પાડતા તો શીખી ગયા છીએ કે 1 2 4 અને 8 એવી જ રીતે 12ના અવયવ પણ 1 2 3 4 6 અને 12 આ 12ના અવયવ છે આપણને બે સંખ્યાઓ આપેલી છે અને એના આપણે અવયવ પાડ્યા છે આપણે આગળના જે મહાવરો હતો એમાં આપણે અવયવ કેવી રીતે પાડવા એ આપણે શીખી ગયા છીએ હવે આપેલ સંખ્યાના બધા સમાન આપણને જે બે સંખ્યા આપી છે એમાં સમાન અવયવ કયા છે તો 1 બંનેમાં 2 પણ છે અને 4 પણ છે તો સમાન અવયવ છે એને સામાન્ય અવયવ કહીએ તો 8 અને
12 ના સામાન્ય અવયવ બરાબર 1 2 અને 4 આ થયા સામાન્ય સમાન અવયવ આપણે આપેલ સંખ્યામાં જે અવયવ પાડ્યા એમાં જે સમાન અવયવ છે એને આપણે સામાન્ય અવયવ કહી શકીએ જે કોમન ફેક્ટર તરીકે આપણે એને ઓળખીએ હવે છે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ ગુરુ એટલે મોટા હાઈએસ્ટ કોમન ફેક્ટરની વાત કરીએ છીએ અહીંયા તો આપેલી સંખ્યાને સામાન્ય અવયવોમાંથી સૌથી મોટા અવયવને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય તો આપણે જોઈએ આપણે 8 અને 12 ની વાત કરીએ તો એમાં આપણે 8 અને 12 ના આપણે જે સામાન્ય અવયવ કાઢ્યા કયા કયા 1 2 અને 4 8 અને 12 ના સામાન્ય અવયવ એમાં 1 2 અને 4 છે તો એમાં સૌથી મોટો અવયવ કયો છે 4 તો 8 અને 12 નો ગુસા આપણે એને ગુરુત્તમ સામાન્ય અવયવને આપણે ટૂંકમાં ગુસા વડે દર્શાવી શકીએ છીએ તો આપણે આ 8 અને 12 નો ગુસા કયો લઈશું 4 આપેલી સંખ્યાના સામાન્ય અવયવમાંથી જે સૌથી મોટો અવયવ છે એને આપણે ગુસા તરીકે વર્ણવી શકીએ તો આ સૌથી મોટો 4 છે બે કે તેથી વધુ પરસ્પર જો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા આપણને 1 મળે જો બે કે તેથી વધારે અવિભાજ્ય સંખ્યાઓ હોય 8 અને 12 એ વિભાજ્ય સંખ્યાઓથી પણ આપણે કોઈ અવિભાજ્ય સંખ્યા લઈએ ધારો કે 7 અને 11 નો ગુસા તો 7 ના અવયવ શું છે અવિભાજ્ય સંખ્યા છે 7 અને 11 પણ અવિભાજ્ય સંખ્યા છે તો 7 ના અવયવ આપણે પાડીશું અવિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવ માત્ર 2 જ પડે 1 અને સંખ્યા પોતે એવી જ રીતે 11 ના અવયવ 11 પણ અવિભાજ્ય સંખ્યા છે આપણે અવિભાજ્ય સંખ્યાઓની માહિતી પણ મેળવી આપણે યાદ રાખવાની છે તો એના અવયવ પણ 1 અને 11 અહીંયા આપણને એવું જ કહ્યું છે કે બે કે તેથી વધુ પરસ્પર અહીંયા બે સંખ્યાઓ આપણે અવિભાજ્ય છે અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કારણ કે બંનેમાં સામાન્ય અવયવ આપણને 1 જ મળે છે અને સામાન્ય અવયવ 1 આપણે એને જે મોટો ગણો હોય તો મોટો અને નાનો 1 જ મળે છે એટલા માટે એનો ગુસા પણ આપણને 1 જ મળે એટલે અહીંયા 2 કે તેથી 3 અવિભાજ્ય સંખ્યા હોય તો પણ એનો આપણને ગુસા 1 જ મળે કારણ કે અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે છે એક 1 અને સંખ્યા પોતે હવે સંખ્યા પોતે બધામાં જો સામાન્ય અવયવ કાઢીએ તો આપણને 1 જ મળે અને 1 એ આપેલ સંખ્યાનો ગુસા છે હવે અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલ સંખ્યાના બે કે તેથી વધુ સંખ્યાઓના અવયવીમાંથી સૌથી નાના અવયવીને આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે લસા બે પ્રકારની રીતે શોધી શકીએ છીએ એક અવયવીની રીતે તો લસા શોધવાની બે રીત લસા આપણે બે રીતે શોધી શકાય કયા કઈ બે રીતે તો એક અવયવીની રીતે કેવી રીતે તો આપણે સૌથી પહેલા આપણે 6 અને 9 ની વાત કરીએ તો 6 ના અવયવી 6 6 દુ 12 6 તરી 18 6 ચોક 24 6 પંચા 30 એવી જ રીતે આપણે 9 ના અવયવીની વાત કરીએ
તો 9 9 2 18 9 3 27 9 4 36 કારણ કે અવયવી આપણે અનંત છે હવે એમાં સામાન્ય અવયવ આપણે કાઢીએ તો 18 અહીંયા આગળ 36 પણ મળે આપણે શોધીએ તો અહીંયા 36 તો અહીંયા સામાન્ય અવયવમાં 18 પણ છે અને 36 પણ છે પણ આપણે લઘુત્તમ સામાન્ય અવયવી જોઈએ છે એટલે જે નાનું છે લઘુ એટલે નાનું અને જે લસા આપણે કહીએ 6 અને 9 નો લસા 18 મળે આ થઈ અવયવીની રીત અવયવીની રીતે આપણે લસા શોધ્યો તો આ રીતે આપણે શોધી શકીએ છીએ હવે આપણે લસા શોધવાની આપણે બીજી રીત છે ભાગાકારની રીત ભાગાકારની રીતે આપણે લસા શોધી શકીએ છીએ તો કઈ રીતે આપણે ભાગાકારની રીતે તો હવે આપણે 6 અને 9 નો લસા આપણે શોધવો છે 6 અને 9 સૌથી પહેલા આપણે લસા શોધવા માટે અવિભાજ્ય સંખ્યાઓ આપણે યાદ રાખવાની છે 2 વડે 3 વડે 5 વડે 7 વડે આપણે એનો લસા જો ન ભગાય તો આપણે એ સંખ્યા અવિભાજ્ય છે આપણે જોઈએ તો સૌથી પહેલા 2 ની વાત કરીએ તો 6 અને 9 માં 2 વડે ભાગી શકાય છે તો હા 6 ને ભાગી શકાય છે તો 2 વડે ભાગીએ તો 2 તરી 6 હવે 9 ને ભાગી શકાતા નથી તો 9 આપણે એમના એમ હવે 2 વડે આપણે ફરી જોઈએ તો 3 ને પણ ભાગી શકાતા નથી અને 9 ને તો ભગાતા જ નહોતા એટલે હવે 2 ને છોડીએ અને હવે આપણે 3 વડે ભાગીએ તો 3 નો 3 એકા 3 3 ને આપણે 9 ને 3 વડે પણ ભાગી શકીએ છીએ એટલે 3 તરી 9 ફરી 3 વડે ચેક કરવાનું ના ભાગી શકીએ તો જ આપણે આગળ જવાનું છે હવે 3 વડે ભાગીએ તો અહીંયા ભાગી શકાય છે 3 એકા 3 અને 1 જે આપણને મળ્યા છે આપણે એમનેમ લખી શકીએ છીએ હવે આપણને જે આ સંખ્યા મળી છે કયા છે 6 અને 9 નો લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9 અને 9 દૂ 18 આપણને ફરીથી 6 અને 9 નો ભાગાકારની રીતે આપણે જો લસા શોધ્યો તો આપણને 18 મળ્યો અહીંયા પણ આપણને લસા 18 જ મળ્યો હતો પણ એ આપણે અવયવીની રીતે આપણે એનો લસા શોધ્યો હતો તો આપણે લગભગ આપણે લસા શોધવા માટે ભાગાકારની રીતનો ઉપયોગ કરવાનો છે એટલે અવયવીની રીતે આપણે લસા શોધવાનું નથી તો આ રીત આપણી ખૂબ જ અગત્યની રીત છે અને સમજવા જેવી છે આગળ પણ આ લસાનો ઉપયોગ ધોરણ 7 8 અને 9ની અંદર લસા શોધવાની ઘણી રીતો હોય છે સાથે 3.4ની અંદર દાખલા નંબર 1 છે એમાં આપણે સામાન્ય અવયવ શોધો તો આપણને સામાન્ય અવયવ વિશે આપણે માહિતી મેળવી કે સામાન્ય અવયવ એટલે શું તો આપેલ સંખ્યાના અવયવમાંથી જે સમાન અવયવો છે બંને સંખ્યા 2 સંખ્યા આપેલી હોય તો 2 સંખ્યાના સામાન્ય અવયવ જો 3 સંખ્યા આપેલી હોય તો આપણે 3 સંખ્યાના સામાન્ય અવયવ શોધવાના છે તો આપણે 20 અને 28ના અવયવો સૌથી પહેલા આપણે અવયવો પાડતા આપણને આવડવું જોઈએ આપણે 2 છે આગળ તો 2 સુધી આપણે ભાગાકાર કરવાનો છે અને 3 થી ગણ્યો બોલી અને પ્રયત્ન કરવાનો છે તો સૌથી પહેલા 1 અને 20 2 નો ભાગાકાર કરીએ તો 10 3 ના આવે 4 5 20 5 ના ગણ્યામાં 5 6 20 6 ના ગણ્યામાં ન આવે 7 માં નહીં 8 માં નહીં 9 માં નહીં અને 10 2 20 એ પણ આવી ગયા તો આ થયા 20 ના અવયવ હવે એ જ રીતે 28 ના 2 સુધી ભાગાકાર 2 વડે આપણને 14 દૂ 3 વડે આપણે 3 ના ગળિયામાં 28 આવે છે 3 સિત્તા 21 3 અઠ્યા 24 અને 3 નવા 27 ના 4 ના ગળિયામાં 28 તો 4 સિત્તા 28 5 માં પણ નહીં 6 35 એમાં પણ નહીં અહીંયા 7 6 28 આવી ગયું 8 તરી 24 8 5 4 8 6 32 એમાં પણ નહીં 9 માં પણ નહીં તો આ થયા 28 ના તો આપણે 20 ના અવયવો પહેલા લખીએ કે 20 ના અવયવો બરાબર 1 2 4 5 આપણે યુ આકારની રીતે આપણે લખીશું 1 2 4 5 10 અને 20 એવી જ રીતે 28 ના અવયવો કેવી રીતે લખીશું યુ આકારની રીતે કે 1 2 4 7 14 અને
28. હવે આપણે બંનેના સમાન સામાન્ય અવયવ તો 1 2 4 બીજા કોઈ સરખા અવયવ નથી અને આપણને સામાન્ય અવયવ કીધા છે આપણને ગુરુત્તમ સામાન્ય અવયવ કે લઘુત્તમ સામાન્ય અવયવ કયા નથી તો 20 અને 28 ના સામાન્ય અવયવ બરાબર 1 2 અને 4 આપણે જો ગુરુત્તમ સામાન્ય અવયવ કીધો હોય તો સામાન્ય અવયવમાંથી જે મોટો છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ છે હવે બે ની વાત કરીએ તો આપણે 15 ના અવયવ અને 25 ના અવયવ પાડીશું 15 માં તો 1 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 5 એવી જે 25 ના 1 ગુણ્યા 25 અને પાયું પાયું 25 તો 15 ના અવયવો લખીએ આપણે 1 3 5 અને 15 એવી જ રીતે 25 ના અવયવો આપણે લખીશું 1 5 5 બે વાર છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે એક જ વાર લખીશું અને 25 તો આપણે સામાન્ય અવયવો શોધીએ તો 1 અને 5 તો લખી શકાય 15 અને 25 ના સામાન્ય અવયવ બરાબર 1 અને 5 મેં તમને આગળ પણ અવયવ શોધતા કહ્યું હતું કે આગળની જે સંખ્યા છે એ સંખ્યા સુધી આપણે ભાગાકાર કરવાનો ક્યારે ભૂલ પડશે નહીં હવે 30ની વાત કરીએ તો 30ના સૌથી પહેલાં 1 ગુણ્યા 30 આપણે 1 વડે ભાગાકાર કરવાની જરૂર નથી 3 સુધી કરવાનો છે જો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 15 અને 3 સુધી કરવાનું છે એટલે 3 વડે કરીશું તો આપણને મળશે 10 હવે આપણે 4થી ઘડીઓ બોલી શકીએ તો 4ના ઘડિયામાં 30 આવતા નથી 5ના ઘડિયામાં આવે છે 5 છંગ 30 6ના ઘડિયામાં 6 પંચા 30 બંને અવયવ આવી ગયા છે 7માં 30 આવતા નથી 8માં પણ નહીં 9માં પણ નહીં અને 10માં આવે છે 10 કરી 30 તો એ પણ આપણને મળી ગયા છે 50માં આપણે 5 સુધી ભાગાકાર એટલે 1 તો આપણે લખી જ દઈએ 2 વડે જો ભાગાકાર કરીશું તો આપણને 2 ગુણ્યા 25 3 વડે આપણે 50નો ભાગાકાર કરીએ તો એને ભાગી શકાશે નહીં એટલે આપણે લખવાનું આવશે નહીં હવે 4 વડે આપણે એનો ભાગાકાર કરીશું તો 4 વડે પણ આપણે એને ભાગી શકીશું નહીં અને 5 વડે ભાગાકાર કરીએ તો આનો 5 અને 10 હવે આપણે 6થી ઘડીઓ બોલીશું તો 6ના ઘડિયામાં પણ 50 આવતા નથી 7ના ઘડિયામાં પણ નહીં 8માં પણ નહીં 9માં અને 10માં આવે છે જે આપણને મળી ગયા છે તો આપણે 30ના અવયવ લખીએ યુ આકારની રીતે 1 2 3 5 6 10 15 અને 30 એવી જ રીતે 50ના અવયવ આપણે લખીશું તો 1 2 5 10 25 અને 50 યુ આકારની રીત યાદ રાખજો આમથી શરૂ કરીએ અને આમ એટલે બધા જ અવયવો આપણને નાનાથી મોટા ધીમે ધીમે મળે છે હવે આપણે એમના સામાન્ય અવયવો તો 1 2 5 10 આ થયા સામાન્ય અવયવ તો આપણે 30 અને 50ના સામાન્ય અવયવ બરાબર 1 2 5 10 આ થઈ ગયા આપણે 30 અને 50ના સામાન્ય અવયવ 56ની વાત કરીએ તો 1 ગુણ્યા 56 તો મૂકીશું જ આપણે ક્યાં સુધી ભાગાકાર કરવાનો છે 5 સુધી જો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને 56નો 2 વડે 2 દૂ 4 અને એટલે કે 28 દૂ 56 ભાગી શકાય તો લખવાના ન ભાગાય તો નહીં લખવાના 3 વડે કરીશું 3 એકા 3 અને ભાગી શકાતા નથી 4 વડે 4 એકા 4 અને ચોકું ચોકું 16 એટલે 4 ગુણ્યા 14 અને 5 વડે કરીશું તો પણ ભાગી શકાશે નહીં હવે આપણે 6થી ઘડીઓ બોલીએ તો 56 આવે છે 6 જાય 36 6 સિત્તા 42 6 એઠા 48 અને 6 નવા 54 આપણે એને ભાગી શકાતા નથી 7ના ઘડિયામાં પણ 70 70 49 અને 7 એઠા 56 8ના ઘડિયામાં પણ 8 સિત્તા
56 અને 9 ના ગળિયામાં 9 5 45 9 6 54 56 આવતા નથી અને 10 માં પણ તો આ થયા 56 ના આવ્યો હવે 120 માં આપણે 12 સુધી કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કેવી રીતે તો 1 ગુણ્યા 120 2 વડે ભાગીશું તો 60 3 વડે 40 4 વડે 30 5 વડે આપણે 120 ને ભાગીએ તો 5 2 10 અને 5 6 એટલે 5 નો 24 6 વડે ભાગીએ 120 ને 6 2 12 તો આપણને 6 એ 20 મળ્યા 7 વડે ભાગીએ તો 7 1 7 નથી ભગાતા 8 વડે 120 ને 8 1 8 4 ને તો 8 વડે 120 સોરી 15 9 વડે આપણે ભાગીશું તો ભગાશે નહીં અને 10 વડે તો 10 ગુણ્યા 12 11 વડે પણ ભગાશે નહીં અને 12 વડે ભાગીશું તો 12 ગુણ્યા આપણને 10 મળશે તો હવે આપણે એના લખીશું 56 અને 120 ના સામાન્ય અવયવ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે હવે શોધવાના છે સૌથી પહેલા આપણે 56 ના અવયવ લખીશું 1 2 4 7 8 14 28 અને 56 એ જ રીતે 120 ના પણ આપણે આમથી જઈ અને આમ સુધી લખીશું અને બંનેમાં સામાન્ય અવયવ મળશે 1 2 4 8 બસ આપણને બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં તો 1 2 4 અને 8 હવે આપણે જે બે અંકની સંખ્યામાં આપણે સામાન્ય અવયવ શોધતા હતા એવી જ રીતે દાખલા નંબર 2 ની અંદર આપણે 3 અંક આપેલા છે તો આપણે એના અવયવ પાડીશું તો 4 ના અવયવ આપણે પાડીએ તો 1 ગુણ્યા 4 2 2 4 8 ના પાડીએ 1 8 2 6 8 12 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 12 2 6 12 3 6 12 હવે આપણે 4 ના અવયવ લખીએ 1 2 અને 4 8 ના 1 2 4 અને 8 એવી જ રીતે 12 ના અવયવ આપણે લખીએ તો 1 2 3 4 6 અને 12 હવે ત્રણે ત્રણમાં જે સરખો આવતો હોય એવી સંખ્યા તો 1 2 4 ત્રણમાં હોય બેમાં હોય અને એકમાં ના હોય તો એ બને નહીં તો આપણને સામાન્ય અવયવ આ ત્રણના મળી ગયા 4 8 અને 12 ના 1 2 અને 4 એવી જ રીતે 5 ના અવયવ આપણે પાડીશું તો 1 ગુણ્યા 5 15 ના આપણે અવયવ આગળ પાડી ચૂક્યા છીએ એટલે થોડા થોડા આપણને યાદ હોય અને 25 ના અવયવ આપણે 1 ગુણ્યા 25 અને પાયું પાયું 25 તો 5 ના અવયવ 1 અને 5 15 ના અવયવ 1 3 5 અને 15 અને 25 ના અવયવ વાત કરીએ તો 1 5 5 બે વાર એટલે આપણે નહીં લખીએ અને 25 આપણે એક સામાન્ય અવયવ છે અને બીજો છે 5 તો સામાન્ય અવયવ બરાબર 1 અને 5 જે ત્રણેય સંખ્યામાં છે તો વિદ્યાર્થી મિત્રો જો આપણને સામાન્ય અવયવ શોધતા આવડે તો આપણને ગુસા શોધતા આવડે સામાન્ય અવયવમાંથી જે અવયવ સૌથી મોટો હોય એ આપેલ સંખ્યાનો ગુસા કહેવાય તો સૌથી પહેલા આપણને અવયવ પાડતા આવડવું જોઈએ અવયવ પાડતા આવડે તો આપણને સામાન્ય અવયવ શોધતા આવડે અને સામાન્ય અવયવ શોધતા આવડે તો આપણે એનો ગુસા સરળતાથી શોધી શકીએ છીએ